हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आजे आपणे उत्तरायण स्पेशल मकर संक्रांति स्पेशल एवी ड्राईफ्रूटनी चीक्की बनावशुं। आ चीक्की घरे घरे बधा लोको बनावता ज होय छे अलग अलग रीते। कोई सींगनी बनावे, तलनी चीक्की बनावता होय छे, ममरानी चीक्की बनावे के ममरानो लाडू बनावता होय छे। संक्रांति उपर तलना लाडू बनावीए छीए, कोकोनट चीक्की बनावता होईए छीए अने ड्राईफ्रूटनी चीक्की पण आपणे बनावता होईए छीए। ઘણા લોકો બજારમાંથી પણ ડ્રાયફ્રૂટ્સની ચીક્કી લઈ આવતા હોય છે, પણ જો તમે આ રીતે ઘરે બનાવશો ડ્રાયફ્રૂટની ચીક્કી તો ખૂબ જ સરસ ટેસ્ટી એવી બને છે અને ક્રિસ્પી અને ક્રન્ચી પણ બને છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે, દાંતમાં ચોટતી પણ નથી આ ચીક્કી। જો તમે આ રીતે મારી રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ ચીક્કી બનશે તમારી। તો ચાલો આપણે ચીક્કીની રેસીપી જોઈએ। અહીં મેં 3 કપ ખાંડ લીધી છે, 1 કપ મેં કાજુ બદામ પિસ્તા લીધા છે, 1/2 ટીસ્પૂન મેં એલચી પાવડર લીધો છે, પિંચ ઓફ બેકિંગ સોડા છે। 1 કપની સામે તમે 1 કપ ખાંડ લઈ શકો છો। ડ્રાયફ્રૂટ એ રીતનું માપ લેવાનું છે અને બધા ડ્રાયફ્રૂટ્સને હાફ કટ કરી લેવાના છે। અહીં મેં ચોપિંગ બોર્ડ અને 1 વાટકામાં મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે। તમારે આ સ્ટેપ પહેલાં જ કરી લેવાનો છે ચીક્કી બનાવતા પહેલાં। અહીં હવે આપણે 1 પેનમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઘીને ગરમ કરવાનું છે। હવે તેમાં આપણે કાજુ બદામ પિસ્તાને રોસ્ટ કરી લેવાના છે। કાજુ બદામ પિસ્તાને રોસ્ટ કરવાથી ઘીમાં ચીક્કીમાં એક સરસ એવી સાઇન આવે છે અને ડ્રાયફ્રૂટ્સમાં જે મોઇશ્ચરનો ભાગ હશે તો એ પણ નીકળી જશે અને આપણી ચીક્કીની શેલ્ફ લાઈફ વધી જાય છે। આપણે આને મીડિયમ ગેસ ઉપર 4 થી 5 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર શેકી લઈશું। હવે આ શેકાઈ ગયું છે તો આને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશ। આ રીતે તમે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે અને ક્રન્ચી અને ક્રિસ્પી અને ખાવામાં પણ સોફ્ટ હોય છે, મોઢામાં લાગતી પણ નથી। હવે આપણે સેમ પેન લીધું છે, એમાં હું પાછું ઘી એડ કરી દઈશ 1 ટેબલ સ્પૂન જેટલું। ઘી એડ કરવું જરૂરી છે કારણ કે એનાથી પણ ચીક્કીમાં શાઇન સારી આવે છે। હવે એમાં જે આપણે સુગર લીધી છે 3 કપ એને આપણે એડ કરી દેવાની છે। આમાં આપણે પાણી એડ નથી કરવાનું, ખાલી આપણે ઘીમાં જ સુગરને ખાંડને મેલ્ટ કરવાની છે। હવે આપણે આને ધીમા ગેસ ઉપર થોડી વારે હલાવીને આપણે આને મેલ્ટ થવા દેશું જેથી સુગર આપણે નીચે ચોટી ન જાય અને બળી ન જાય। આ રીતે સ્ટર કરવાથી સુગર સારી રીતે મેલ્ટ થઈ જાય છે અને બર્ન નથી થતી, બળતી નથી નીચેથી। તો આપણી ઓલમોસ્ટ સુગર મેલ્ટ થવા આવી છે। આ રીતે તમે હલાવતા રહેવાનું જેથી નીચે બળી ન જાય। તો હવે ઓલમોસ્ટ સુગર થઈ ગઈ છે આપણી। તમને આ રેસીપી કેવી લાગી તમે મને જરૂરથી જણાવજો। હવે આપણી મેલ્ટ થઈ ગઈ છે તો આમાં હું આપણે એલચીનો પાવડર જે લીધો છે એડ કરી દઈશું। એલચી પાવડરથી ચીક્કીમાં સ્વાદ સારો આવે છે, ઓપ્શનલ છે, તમને ન ભાવતો એડ ન કરતા। પિંચ ઓફ આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે। બેકિંગ સોડા એડ કરવાથી ક્રન્ચી થાય છે, ક્રિસ્પી થાય છે અને એટ ધ સેમ ટાઈમ ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે, મોઢામાં લાગતી નથી। થોડું કેસર એડ કરું છું, કેસરનો ફ્લેવર સારો આવે છે ચીક્કીમાં, ઓપ્શનલ છે। હવે આપણે જે ઘીમાં રોસ્ટ કરેલા કાજુ બદામ અને પિસ્તા છે એને એડ કરી દઈશું। જો તમારે ચીક્કી થોડીક ઉપરથી હું સેફ્રોન એડ કરું છું પાછું, જો તમારે ચીક્કી ને થોડી વધારે પતલી કરવી હોય તો તમે ડ્રાયફ્રૂટ્સને થોડા ઝીણા ઝીણા કટ કરી શકો છો। અત્યારે મેં બદામ, કાજુ અને પિસ્તાના 1/2 પીસ કર્યા છે, 2 ભાગ કર્યા છે, તમે 4 ભાગ પણ કરી શકો છો। તો હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર 1 થી 2 મિનિટ શેકી લઈશું જ્યાં સુધી આ ચાસણી જે થઈ છે, સુગર મેલ્ટ થઈ છે, બધી સારી રીતે મિક્સ થઈ જાય ડ્રાયફ્રૂટમાં। હવે આપણે ગ્રીસ કરેલી કોઈ પ્લેટ હોય કે પછી કટિંગ બોર્ડ જે પણ તમે યુઝ કરતા હોય એમાં આપણે ટ્રાન્સફર કરી લેશું। ગ્રીસ કરવામાં હંમેશા ઓઇલ યુઝ કરવું, ઘી ના યુઝ કરવાનું, ઘીથી ચોટી જાય છે ચીક્કી નીચે, ઘી જામી જાય એટલે, તો હંમેશા ઓઇલ કરશું, ઓઇલ એડ કરવાનું। હવે આપણે આને પહેલાં હું કપથી આને સ્પ્રેડ કરી દઈશ સારી રીતે। તમે વેલણથી પણ યુઝ કરી શકો છો, રોલિંગ પિનથી, જે તમને કમ્ફર્ટેબલ લાગે, અથવા તો તમે તવિથા સ્પેચ્યુલાથી પણ રોલ કરી શકો છો। હવે હું આને રોલ આઉટ કરી લઈશ, થીન જેટલી થાય એટલી સ્પ્રેડ કરી લેવાની ચીક્કીને। આ ચીક્કી ઘરે બનાવવામાં ખૂબ જ સરળ પડે છે, 1/2 કલાકની અંદર ચીક્કી થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી સારી એવી થાય છે। બજારમાં આપણને આ ચીક્કી મોંઘી પડતી હોય છે લઈ આવવા। હવે હું આની ઉપર થોડું કોકોનટ
ड्राई कोकोनट है मारी पास डेसिकेटेड ग्रेटेड कोकोनट एने हूँ स्प्रिंकल कर दईश। तमारी पास हो तो एड करूँ, न हो तो स्कीप कर सको। अथवा तमारी पास कोकोनट स्लाइस हो तो तमे ड्राई नट्स जयरे रोस्ट करो एम एड कर सको। हवे आपणे आने पाछू रोल आउट कर लेशू। हवे थोड़ी गरम हो त्यारे ज आपणे आने कट आपी देशू, जेथी ज्यारे ठंडी थाशे त्यारे एने काढवामां पीसीस करवामां ईजी रहे छे, सेली रहे छे। आ रीते आपणे एने मार्क करी देवाना, तमने कई साइजनी चिक्की जोईए छे ई रीतना तमे आने कट करी सको छो। तमारे स्क्वेर जोईए तो स्क्वेर में पण कट करी सको छो, डायमंड शेप जोईए तो डायमंड में पण कट करी सको छो। मैं स्क्वेर में करी छे। जो तमारी चिक्की थोड़ी कड़क थई गई तो तमे नाइफ ऊपर थोड़ू वेलणथी एने मारीने चिक्कीने स्प्रेड करी सको छो, छूटी करी सको छो आ रीते। अने अथवा तो नाइफ थी एमनम पण થઈ જાય છે। તમારી પાસે નાઇફ સારી એવી ધારવાળી હોવી જોઈએ, શાર્પ હોવી જોઈએ। તો તમે જોઈ શકો છો આ ચિક્કી મારી રેડી થઈ ગઈ છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી ટેસ્ટી થઈ છે। બજાર કરતાં સસ્તી પણ પડે છે અને ઘરનું આપણું બનાવેલું ચોખ્ખું હોય છે। તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તમે જોઈ શકો છો બંને બાજુથી ટ્રાન્સપરન્ટ છે, તમને નટ્સ ચોખ્ખા દેખાય છે બંને બાજુથી। તો આ રેસીપી જો તમને ગમી હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો। તમે મારી ચેનલમાં નવા હો તો પહેલીવાર જ તમે આવ્યા છો આ ચેનલ ઉપર તો તમારો આભાર, થેન્ક યુ। અને તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ આ રેસીપી આપી શકો છો, જેથી એ લોકો પણ આ ઉત્તરાયણ ઉપર મકર સંક્રાંતિ ઉપર આવી સરસ ટેસ્ટી એવી ચીક્કી ઘરે બનાવી શકે છે। આપણે ઘરે ઘણી બધી ચીક્કી બનાવતા હોઈએ છીએ, પીનટ્સની ચીક્કી, સિંગની ચીક્કી, તલની ચીક્કી, તલના લાડુ, મમરાના લાડુ, મમરાની ચીક્કી બનતી હોય છે, રાઈસ ક્રિસ્પી બનતી હોય છે, નટ્સ અને સીડ્સની ચીક્કી પણ આપણે બનાવતા હોઈએ છીએ। તો તમે પણ બનાવો, આ એક હેલ્ધી વર્ઝન છે। તમે મેં ખાંડ યુઝ કરી છે, તમે ખાંડની જગ્યાએ ગોળ પણ યુઝ કરી શકો છો। મારી ઓલરેડી ડ્રાય ફ્રૂટ્સની ચીક્કી અવેલેબલ છે જ ચેનલ ઉપર, જેમાં મેં ખાંડ યુઝ નથી કરી, શુગર કેનની ખાંડ યુઝ કરી છે, જે યલો સુગર આવે છે સુગર કેનની, એ સુગર યુઝ કરી છે। તો તમે એ રેસીપી પણ ટ્રાય કરી શકો છો, જોઈ શકો છો। એમાં મેં થોડાક સીડ્સ અને કોકોનટ પણ એડ કર્યું છે, કોકોનટ સ્લાઇસ એડ કરેલી છે રેસીપીમાં। તો હું એ રેસીપીની લિંક પણ આમાં આપી દઈશ, તો તમે એ રેસીપી પણ ચેક કરી શકો છો। તો થેન્ક યુ ફોર વોચિંગ। આ રેસીપી હું આજે અહીં જ પૂરી કરું છું, તો આપણે મળશું એક પાછા નવી રેસીપી સાથે। જો તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો આપણે મળશું પાછા, ત્યાં સુધી આવજો।